लाखणी તાલુકાના આસાસણ ગામની પ્રાથમિક શાળામાં ચાલી રહેલું બાંધકામમાં હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાના લીધે ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો બીજી તરફ ગામ લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને પૂછતા મરજી મુજબનો જવાબ આપી રહ્યો છે. સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરો માજા મૂકીને ભ્રષ્ટાચાર કરી લોકો અને સરકારને ચૂનો લગાડતા હોય છે. એવી જ રીતે લાખણી તાલુકાના આસાસણ ગામની પ્રાથમિક શાળામાં ચાલી રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાના આસાસણ ગામના સરપંચ અને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ગામ લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને પૂછતા કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપવામાં આવી રહ્યા છે, જેના પગલે ગામ લોકો દ્વારા મીડિયાનો સહારો લઈ જવાબદાર અધિકારી સુધી અવાજ પહોંચાડવા અને આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મંદિર સમાન માનવામાં આવતી શાળાઓમાં ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ લોકોનો અવાજ સાંભળી જવાબદાર તંત્રએ યોગ્ય પગલા ભરવા જોઈએ એવી લોકોની માંગ ઉઠવા પામી છે. પ્રશાસન પ્રાથમિક શાળામાં હાલ રૂમનું કામ ચાલુ છે, તેમાં કિનારી બહુ આછી પાથરેલી છે અને રેતી ખરાબ છે. એ તો હાવ બિલકુલ ખરાબ છે. કોન્ટ્રાક્ટર તમે મળ્યા એટલે કોન્ટ્રાક્ટર છે, અમે મારેથી કોમ પર છે, તમારે આમાં કોઈ જોવા લેવા દેવા નથી, આવો જવાબ આપે છે કોન્ટ્રાક્ટર. કામ બરાબર વ્યવસ્થિત નથી, ખેત ખરાબ છે, સિલાહારી આસે પાતળે પાથરી છે, ઈટો ખરાબ છે, કોન્ટ્રાક્ટ કઈ દવા વાલતા નથી. પૂછાય એટલે અમારે ત્યાં અમે કરશું, પૂછાય એટલે અમે અમારી રીતે કરશું. તમારે પાંચ વાગે અમારે કઈ જમવા લેવા દેવા નથી. અમે